નમસ્કાર, એરસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું લોઈસ નજનાખી. મહત્વના સમાચારો પર તો દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામના લોકોએ પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં થાલી વેલણનો નાદ કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોના દેવા માફી માટે આમરણા ઉપવાસ ઉપર બેઠાના 12મા દિવસ પૂર્ણ થયા છે ત્યારે સરકાર દ્વારા કોઈ જવાબ ન આવતા ફરી પાછા પાટીદાર સમાજ તથા અન્ય ખેડૂત સમાજ દ્વારા થાળી વેલણનો નાદ કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ગામોમાં પણ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા થાળી વગાડી વિરોધ કરવામાં આવ્યો હતો. 200થી પણ વધારે ભાઈઓ અને બહેનો મોટા ગુંદા ગામમાં હાજર રહીને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. દેસુર ધમા સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, દ્વારકા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા આર્મી કેમ્પમાં પૂર્વ આર્મીના સૈનિકોનું સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લાના પૂર્વ આર્મીના સૈનિકો લગભગ 700થી પણ વધુ લોકો હાજર રહ્યા હતા. અને આ સંમેલનમાં ધાંગધ્રા આર્મીના કર્નલ જીસી લોહાની પોતે હાજર રહીને માજી સૈનિકો સાથે મુલાકાત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા મુકામે આવેલ આર્મી કેમ્પમાં માજી સૈનિકોનું સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લાના પૂર્વ આર્મીમેન લગભગ 700થી પણ વધુ લોકો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં ધાંગધ્રા આર્મીના કર્નલ જીસી લોહાની પોતે હાજર રહીને માજી સૈનિકો સાથે મુલાકાત કરીને સૈનિકો પાસેથી ભૂતકાળની વાતો કરી હતી. અને આર્મી દેશ માટે સેવા કરે છે તેમજ માજી સૈનિકો પણ કામ કરે છે, જેમાં માજી સૈનિકો માટે આરોગ્ય, શિક્ષણ તેમજ પેન્શનને લગતા કામો પર માર્ગદર્શન આપવામાં આવે છે. ઉપરાંત આ સંમેલનમાં માજી સૈનિકોને સરકાર દ્વારા જે લાભ મળે છે સાથે સરકારની આરોગ્ય લક્ષી યોજનાનો લાભ લેવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માજી સૈનિકો કે પછી શહીદ થયેલ જવાનના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે આર્મીના અધિકારી દ્વારા આ કાર્યક્રમ રાખવા માટેનો મુખ્ય હેતુ કે લોકોનો પરિચય થાય, સાથે એક તમારો પ્રશ્ન હોય તેનો ઉકાલ લાવી શકાય. ધાંગધ્રા આર્મી દ્વારા માજી સૈનિકો માટે મેડિકલ કેમ્પ, ડાયાબિટીસ તેમજ બ્લડ સાથે વિવિધ કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા. ઉપરાંત માજી સૈનિકો માટે નોકરીમાં રિઝર્વેશન છે તેનો લાભ લે તે માટે પણ કહેવામાં આવ્યું હતું. અમારા આર્મીની અંદર સ્ટેશન કમાન્ડર સાહેબે એક રેલી રાખેલી હતી, જેમાં અમે 700-800 જણા આજે હાજર થયા હતા. તેમાં કમાન્ડન્ટ સાહેબે નવી નવી જે યોજનાઓ છે એના વિશે બધાને માહિતગાર કર્યા હતા અને એના જ વિશે બધાને સૂચન કર્યું હતું. અને એ સિવાય કોઈને કોઈ તકલીફ હોય તો તેઓને જણાવવા માટે તેમણે અમને અનુરોધ કરેલો હતો. એ સિવાય અહીંયા રિસ્પ્લેસમેન્ટ માટે, મતલબ જે રિટાયર થયેલા સૈનિકો છે એને ભરતી માટે કોઈ પણ પ્રોબ્લેમ થાય, ફરીથી જે રિપ્લેસમેન્ટ ભરતી હોય એના વિશે પણ માહિતગાર કર્યા હતા. માજી સૈનિક સંપર્ક સેવા સમિતિ અને બ્રિગેડ પ્રશાસનના સહયોગથી એક્સ સર્વિસમેનની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં 600-700 એક્સ સર્વિસમેનો તથા એના વિડોઝ આજે હાજર રહ્યા હતા, જેની અંદર મુખ્યત્વે જે બ્રિગેડ કમાન્ડર સાહેબ લોહાણી, કર્નલ લોહાણી સાહેબે ખૂબ જ સારી રીતે આ બધાને આવકારી અને જે જે લાભો આર્મી તરફથી તથા જે બ્રિગેડ પ્રશાસન તરફથી આપવામાં આવે છે એનાથી અવગત કર્યા છે. ત્યારબાદ સરકારશ્રીની જે યોજનાઓ છે એના વિશે મેં પણ ઘણું હાઇલાઇટ કરીને જે લોકોને આ વસ્તુની ખબર નથી માજી સૈનિકોને એને આનું જ્ઞાન આપ્યું કે ભાઈ ECSS છે એનાથી શું તમને ફાયદો થાય છે અથવા કઈ રીતે ટ્રીટમેન્ટ લેવી. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. વડોદરામાં આવેલા ન્યૂ સમર રોડ ખાતેની ધનુષ્ય સોસાયટીમાં આવેલા મકાનમાં જુગારધાનાના પૈસા વડે હાર જીતનો જુગાર રમતા કુલ 7 ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા પ્રોહી જુગારની રેડિયો કરી પ્રોહી જુગારના કેસો કરવાની સૂચના પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર તેમજ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદીપસિંહ જાડેજનાઓ તરફથી મળેલ હોય, જેથી આંગી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ સ્ટાફના માણસો કાર્યરત રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે મેળવેલ ચોક્કસ માહિતીના આધારે સમાજ ચાણક્યપુરી પાસેની ધનુષ સોસાયટીમાં આવેલ મકાન નંબર 8માં રેડ કરી સદર મકાનમાં રહેતા જુગાર ચલાવતા સંચાલક જયદીપસિંહ ભારતસિંહ ઝાલનાઓને સહિત કુલ 7 ઇસમોને પત્તાની સાથે હાર જીતનો જુગાર રમતા પકડી પાડી. આ જુગાર રમતા પકડાયેલ ઇસમો પાસેથી તેમજ જમીનદાવ પરથી મળી કુલ
રોકડ રૂપિયા 56,270, મોબાઈલ ફોન 5, ટુ વ્હીલ વાહન 3, પત્તા પાનાઓ ચાદર મળી, કુલ રૂપિયા 2,82,770 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તમામ વ્યક્તિઓ સામે જુગાર ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. સપન ઉપાધ્યાય સાથે NS ગુજરાત ન્યૂઝ વડોદરા. નસવાડીના રહેણાંક વિસ્તારમાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરોએ 6 જેટલા ઘરફોડ ચોરીના બનાવને અંજામ આપ્યો છે, ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયે તસ્કરોએ જૈન મંદિરની ઓફિસ, 4 રહેણાંક મકાન, 1 દુકાનમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો લાખો રૂપિયાની ચોરી થયા હોવાની આશંકા લોકો સેવી રહ્યા છે, પરંતુ કેટલી રકમની ચોરી થઈ છે તે બાબત પોલીસની તપાસ બાદ જ બહાર આવશે. આમ તો નસવાડી પોલીસ રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરતી હોવાના દાવા કરી રહી હતી, તો બીજી તરફ એક જ સપ્તાહમાં ચોરીનો બીજો બનાવ બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે હજુ પોલીસ પહેલી ચોરીનો ભેદ ઉકેલી શકી નથી અને ગત રાત્રિએ બીજો બનાવ બનતા તસ્કરો પોલીસને થાપ આપતા હોય તેવું લાગી રહ્યું છે. આ છે ને, આ નસવાડી તાલુકાની અંદર આ મારું જૈન મંદિર આવેલું છે, ત્યાં ઓફિસ છે એક. એ ઓફિસની અંદર અને મંદિરની અંદર 3-4 વાર ચોરી થઈ છે, અને હોમગાર્ડ જે પોઈન્ટ પર અહીં મૂકેલા છે, એ હોમગાર્ડ જે દિવસે નોકરી હોય તે જ દિવસ ચોરી થાય, એનું કારણ શું? અને આજે નાઇટમાં આ ઓફિસ છે અમારી, એની અંદર ચોરી થઈ છે. હવે એની અંદર અમાર પૂંજારી લોકોને કંઈ બૂટી ના તે કંઈ હતું એ નીકાળી દીધેલા છે, અને તિજોરીનો લોક તોડેલો છે, અને બહાર દરવાજાનો લોખંડનો, હા, સોનાની બૂટી હતી અને ઝુમ્મર હતા, એ બબે નંગ, હા, એ ગયું છે. અને તિજોરીનો લોક તોડીને બૂટી અંદર હતી તે કાઢેલી છે. ડબલ લોક છે, છતાં બહારનો લોક ખોલ્યો, લોખંડનો દરવાજો છે, છતાં લોક તોડીને અંદર બીજો દરવાજો, ડબલ દરવાજા તોય તોડેલા છે. તો હોમગાર્ડ લોકો અહીંયા હતા, તા એ લોકો શું સાચવ્યું હોય, શું ધ્યાન આપ્યું? અમે પરમ દિવસના ગોધરા ગયા હતા, અમારું ઘેર લોક હતું, 2 તાળા મારેલા હતા, આજે રાતે તાળ હતું ત્યાં. અમે આશરે 2-3 લાખનો સામાન ગયો અમારો બધો, સોનાના દાગીના હતા, થોડા ચોદીના હતા અને થોડા પૈસા હતા, 1 લાખની રકમ હતી. અમારા ઘરમાંથી 3 લાખની આસપાસની ચોરી થઈ. તસ્કરોને પોલીસ તાત્કાલિક ઝડપી પાડે એવી અમારી માગણી છે. અમારી સોસાયટીમાં બીજો બનાવ બન્યો અને એક જ દિવસ તાળું રહ્યું, અને ઉપર નીચે બંને તાળા તૂટ્યા. ગયા અઠવાડિયે પણ અમારા સોસાયટીમાં ચોરી થઈ હતી. ઇમરાન મંસૂરી સાથે NS ગુજરાત ન્યૂઝ છોટા ઉદેપુર. જેતપુર શહેરમાં એક બાજુ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લોક મેળાની ટ્રાફિક અને બીજી બાજુ તહેવારનો ટ્રાફિક ઉપરથી નવાગઢ પાસેનો ભાદર નદી પરનો પુલની એક બાજુમાં ગાબડું પડી ગયું હોવાથી હાઈવે ઓથોરિટી દ્વારા વન વે કરી નાખવાથી પુલની બંને બાજુ 5-5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. નવાગઢનો ભાદર નદી પરના પુલની એક સાઈડમાં 4-1 મહિના પૂર્વ ગાબડું પડી જતા હાઈવે ઓથોરિટી દ્વારા પુલની એક સાઈડ બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે સામાન્ય દિવસમાં પણ ટ્રાફિક જામ સર્જાય છે. કેમ કે નવાગઢ ચોકડીનો ઓવરબ્રિજનો રસ્તો અને સર્વિસ રોડ બને જ્યાં ભેગા થાય છે ત્યાં જ ભાદર નદી પરનો પુલ આવી જાય છે, અને ત્યાં જ વન વે પર શરૂ થતો હોય છે. એટલે ઓવરબ્રિજ અને સર્વિસ રોડ બંને રસ્તાઓના વાહનો તેમજ સામેની બાજુથી આવતા વાહનો પુલની એક બાજુ પરથી જ પસાર થવું પડતું હોવાથી વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. તેમાં આજ જેતપુર શહેરમાં જન્માષ્ટમીનો લોકમેળો હોય તેનો ટ્રાફિક અને તહેવારનો ટ્રાફિક પુલ પર એકઠા થઈ જવાથી પુલની બંને બાજુ 5-5 કિલોમીટરની વાહનોની કતારો જામી ગઈ હતી. 5-1 વાગ્યે જામ થયેલો ટ્રાફિક પોલીસ આવ્યા બાદ પણ રાત્રિના 8 વાગ્યા સુધી યથાવત જ હતો, જેથી હાઈવે ઓથોરિટી પુલ પર જે ગાબડું પડી ગયું છે તેને તાત્કાલિક નિવારણ લાવી પુલની બંધ કરેલ રસ્તો વાહનો માટે ખોલી આપે તેવી લોક માંગ ઉઠી છે. ફારુક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક નો, લઈએ એક બ્રેક. વરસાદ ગરમી કે હોય પછી ઠંડી, બારે માસ સાથ આપે ગોકુલ ગરગંટી. ગુણવત્તામાં શ્રેષ્ઠ ગરગરમાં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ ને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2,
એલબી શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793340409. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક બુલેટિનમાં. આગળ સુરતની વાત કરીએ તો સુરતના પુણાગામ ખાતે ગોકુલ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અનાથ બાળકોને જીવન જરૂરિયાતની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી, બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર દેશ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ છે ત્યારે સમગ્ર વાતાવરણ ગોકુળમય બન્યું છે. ત્યારે સુરતના પુણાગામ ખાતે ગોકુળ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે આહિર યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અનાથ બાળકોને જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી, બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા, મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગોકુળ મિત્ર મંડળના ટીમ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સ્ટેજ સંચાલિત રમેશ વાણિયા અને અજય સોડાગરે કરી હતી. આજે આખો દેશ જન્માષ્ટમી ઉજવી રહ્યો છે અને કૃષ્ણ ભગવાનના જન્મ દિવસે આજે ગોકુલ ગ્રુપ મિત્રમંડળ દ્વારા અનાથ આશ્રમના બાળકોને અહીંયા લાવીને એમને કીટ વિતરણ કરવાનું જે આયોજન કર્યું છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. સરકાર સમાજને ઊભો કરવા માટે, આ દેશને બેઠો કરવા નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણા મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકાર, ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો છે દેશને ઊભો કરવો છે, બેઠો કરવો છે, સમાજને બેઠો કરવો છે. તો ફક્ત ને ફક્ત સરકાર પર આધારિત ન રહે પણ સરકારના હાથ બને અને મજબૂત કરવા માટે સરકારનું પણ કામ હલ થાય અને લોકોની સેવા થઈ શકે એવા મિત્રમંડળ જે પ્રયાસો કરે છે એને હું બિરદાવું છું. રમેશ વાણિયા, હું ગોકુળ ગ્રુપ મિત્રમંડળનો સભ્ય છું અને આજના દિવસે ગોકુળ ગ્રુપ મિત્રમંડળ દ્વારા આયોજિત ભવ્ય જન્માષ્ટમીના કાર્યક્રમ, આ ઉપરાંત સાથે સાથે
આહીર યુવા સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ કાર્યક્રમની અંદર જે મુખ્ય આજના કાર્યક્રમના અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે તે સમાજ સેવાના ભાગરૂપે શહેરની સલાબતપુરામાંથી અનાથ 40 જેટલી અનાથ દીકરીઓને આજે અમે જીવન જરૂરી કીટનું વિતરણ કરવાના છીએ અને સાથે સાથે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવા માટે જઈ રહ્યા છીએ. આમ જનતાને એટલું જ કહેવા માંગીશ કે આમ જનતા સમાજ માટે સમાજના કાર્યો કરવા ખૂબ જ અગત્યના છે. સમાજની અંદર ઘણા બધા લોકો શૈક્ષણિક રીતે પણ પાછળ છે, તો એમનો ઉત્કર્ષ વધારવા માટે તેઓને આગળ આવે અને પ્રગતિ કરે એવો જ આજના શુભ કાર્યક્રમ નિમિત્તે મારો સંદેશ છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. માખણ ચોર નંદ કિશોરના નાદથી ગુંજી ઉઠ્યા મંદિરો, મટકી ફોડી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી. જન્માષ્ટમીની શહેરભરમાં ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. હળવા વરસાદી ઝાપટાઓના વચ્ચે ગોવિંદાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. ત્યારે બીજી તરફ વહેલી સવારથી મંગળા આરતીથી જ ભાવિકો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જન્માષ્ટમીની શહેરભરમાં ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હળવા વરસાદી ઝાપટાઓને વચ્ચે ગોવિંદાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. ત્યારે બીજી તરફ વહેલી સવારની મંગળા આરતીથી જ ભાવિકો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. માખણ ચોર નંદ કિશોર અને નંદ ઘેર આનંદ ભયોના નાદથી મંદિરો વહેલી સવારથી જ લોકોથી ભરાઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો કૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિર સહિતના મંદિરોમાં જઈ વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા હતા. ત્યારે મંદિરોમાં જન્માષ્ટમીને લઈને વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવી હતી. તે લોકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા મંદિરો દ્વારા ખાસ કરવામાં આવી હતી. સાથે જ ભાવિકો કૃષ્ણ જન્મોત્સવ લઈને ભારે ઘેલા બન્યા હોય તે રીતે તરબોળ થઈ રહ્યા હતા. ત્યારે ઇસ્કોન મંદિરમાં ખાસ 4-1 લાખથી વધુ કિંમતના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. દર વર્ષની જેમ વૃંદાવનમાં મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા રત્નજડિત વાઘા ભગવાનને પહેરાવવામાં આવ્યા હતા. શહેરમાં વિવિધ ગોવિંદા મંડળો દ્વારા વહેલી સવારથી જ મટકી ફોડના કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે ગોવિંદા મંડળો દ્વારા સોસાયટીઓમાં બંધાયેલી મટકી ફોડને જય શ્રી કૃષ્ણ નાદ લગાવવામાં આવી રહ્યા હતા. ઢોલ નગાડાના તાલે અને લેઝિમ ડાન્સ સાથે ગોવિંદા મંડળો દ્વારા અનોખી રીતે પિરામિડ બનાવીને શક્તિની સાથે એકતાનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં સવારથી જ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ થોડી વારે હાજરી પુરાવી રહ્યો હતો, જેથી ગોવિંદના મંડળોમાં પણ અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો. વળી હળવા વરસાદથી ખેડૂતોના ઊભા પાક પણ કાચું સોનું વરસતું હોવાથી તેઓમાં પણ ખુશીનો માહોલ વિખેરાયો હતો. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. ઉપલેટામાં કાનુડાના જન્મદિવસના વધામણા કરવા કૃષ્ણા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ પણ આ વર્ષે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જન્માષ્ટમીના રોજ કૃષ્ણ જન્મોત્સવને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. જન્માષ્ટમીના રોજ કૃષ્ણ જન્મોત્સવને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. ત્યારે ઉપલેટા શહેરમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા 16 વર્ષથી કાઢવામાં આવતી આ શોભાયાત્રા સાથે DJ ઘોડા શણગારેલા ટ્રેક્ટર ધૂન ભજન મંડળી મટકી ફોડ હિંડોળા દર્શન સહિતના અનેક ધાર્મિક ફ્લોટ ઊભા કરવામાં આવ્યા હતા. ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલી ત્રિલોકનાથ મંદિરથી સવારે 8 વાગે નીકળેલ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી સોમનાથ મહાદેવના મંદિરે બપોરે સમાપન થયું હતું. આ શોભાયાત્રામાં શહેરના દરેક સમાજના આગેવાનો, યુવાનો અને ખાસ ગોવિંદાઓ મન મૂકીને DJને સહારે ઝૂમી ઉઠ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના જય ઘોષ કર્યા હતા. આજથી 17 વર્ષ પહેલા ઉપલેટાની અંદર ગોવિંદભાઈ બિસ્વ દ્વારા કૃષ્ણા ગ્રુપને સ્થાપના કરવામાં આવી. ઉપલેટાની જનતામાં ધાર્મિક ઉત્સવો દ્વારા એકતા અને અખંડિતતા જળવાઈ રહે એનો મુખ્ય હેતુ હતો. એમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી રથયાત્રા, નવરાત્રિ મહોત્સવ, ગણેશ ઉત્સવ એવા અનેકવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે. એમાંનો આ એક જન્માષ્ટમી કાર્યક્રમ છે, શોભાયાત્રા. આજે ઉપલેટાની જનતા ખૂબ જ હર્ષ અને આનંદ અનુભવે છે. કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવા માટે આખું નગરજનો પધારીએ અને પુષ્પવર્ષા કરેલ છે. એમાં અમારે આમંત્રણને માન આપી અને પ્રશાંતભાઈ કોરાટ, નગરપાલિકાના પ્રમુખ રાણીબેન,
દાનભાઈ ચંદ્રવાડિયા તેમજ નગરજનો તમામ નગરજનો આગેવાનો બધાએ વધારી અને શુભાઉધરી કરી એ બદલ આભાર. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી રહેલ પટેલ સમાજ માટે અનામત આંદોલન અને ખેડૂતો માટે દેવા માફીના પ્રતિક ઉપવાસના સમર્થનમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના રનેલા ગામે એક દિવસ પ્રતિક ઉપવાસ અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના રનેલા ગામે જાનવર રતનપુર ગોથી બિરાણીએ ગામના પટેલ સમાજના લોકો એકઠા થઈને એક દિવસ પ્રતિક ઉપવાસનું રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા તેમને જાહેરમાં સભા યોજવામાં મનાઈ ફરમાવી તેમજ રેલી પણ કાઢવાની મનાઈ ફરમાવી હતી. તેથી રનેલા ગામના અગ્રણીઓના ઘરે બહોળી સંખ્યામાં પટેલ સમાજના લોકો એકઠા થઈને હાર્દિક પટેલની માંગણીને સમર્થન કર્યું હતું. સરકાર સામે હાર્દિક પટેલ દ્વારા આવેલ ખેડૂતોના દેવાની માફી તેમજ પાટીદાર સમાજને અનામત આપવાની માંગ સાથે ઠેર ઠેર ગામડે થઈ રહેલ કાર્યક્રમોની સરકારને કાંઈ અસર થઈ ન રહી હોય તેમ જણાવી રહ્યું છે. સરકાર હાર્દિકથી ડરીને હાર્દિકના ઘરે મળવાની જાહેરમાં સભાઓ કરવાની મનાઈ કરી રહી છે. તેવા સંજોગોમાં સંતરામપુર તાલુકાના રલીના ગામના આગેવાનો તેમજ મહીસાગર જિલ્લા પાસ કન્વીનર જયેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પાટીદારોને અનામત મળે, ખેડૂતોની દેવા માફી થાય, પાસ કન્વીનર સુરતના ગબ્બર એવા અલ્પેશ કથિરિયાને વહેલામાં વહેલી તકે જેલમુક્ત કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ પ્રસંગે પાટીદાર સમાજના વયોવૃદ્ધ આગેવાન વડીલ એવા મુરારભાઈ પટેલે જણાવ્યું છે કે આવનારા દિવસોમાં હાર્દિક પટેલની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 2019ની લોકસભાની ચૂંટણીના ગંભીર પરિણામ ભોગવવા હાલની સત્તાધારી સરકાર તૈયાર રહે તેવી ગર્ભિત ચીમકે ઉચ્ચારી છે. જય સરદાર, જય પાટીદાર. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પાટીદાર સમાજના બધા આગેવાનો અને વડીલો અહીંયા ભેગા થઈને હાર્દિકભાઈના સમર્થનમાં આજે રામધૂનનો પ્રોગ્રામ રાખેલો છે. તો હાર્દિકભાઈની 3 માંગણીઓ સાથે 8 દિવસથી આજે ઉપવાસ પર બેઠેલા છે. પાટીદાર સમાજને બંધારણ રીતે અનામત મળે, ખેડૂતોનું દેવું માફ થાય અને સુરતના એવા અમારા ગબ્બર એવા અલ્પેશ કથેરિયાને જેલમુક્ત જલ્દીથી કરવામાં આવે, નહીં કરવામાં આવે તો અમે આગલા દિવસોમાંથી જલંદ આંદોલનને ઉગ્ર ચીમકી આપીએ છીએ. આપણા હાર્દિકભાઈ આજે 8 દિવસથી ઉપવાસ પર છે, ઉતરેલા છે, તેમને અમારું સમર્થન છે. અને મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં આજે ઉપવાસ ઉપર ઉતરેલા અને રામધૂન રાખેલી છે તે બાબતે અને સરકારે પટેલોને અનામત આપવો જોઈએ અને ખેડૂતોનો દેવો માફ થવો જોઈએ. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર. ખેડૂતોના દેવા માફી અનામતની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને રાજ્ય સહિત જિલ્લાઓ તાલુકાઓમાંથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ તાલુકામાં રહેતા પાટીદારોના એક પછી એક ગામ સમર્થનમાં આગળ આવી રહ્યા છે, જેમાં પ્રાંતિજના પલ્લાચર, વડવાસા, નનાનપુર, તાજપુર તો તલોદના વલિયમપુરા ખાતે પણ આજે એક દિવસના પ્રતિક ઉપવાસ સાથે રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસ આંદોલનને લઈને ગુજરાતમાં રહેતા પાટીદારો દ્વારા એક પછી એક ગામો અને શહેરોમાંથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે ઉપવાસ આંદોલનના 11મા દિવસે પણ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર, વડવાસ, નનાનપુર, તાજપુર, તલોદ તાલુકાના વલિયમપુરા ખાતે પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પલ્લાચર, તાજપુર, વડવાસા ખાતે રહેતા પાટીદાર સમાજના ભાઈ બહેનો યુવાનો દ્વારા એક દિવસના ઉપવાસ કરી રામધૂન બોલાવી હતી. તો નાનાપુર ખાતે એક દિવસના ઉપવાસ સાથે હાર્દિક પટેલના આયુષ્ય માટે મહામૃત્યુંજયના પાઠ કરવામાં આવ્યા હતા અને રાત્રિના સમય થાળી બેલન વગાડીને સરકારને જમાડવામાં આવશે. તો તલોદના વલિયમપુરા ખાતે રહેતા પાટીદાર સમાજના લોકો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં આવી પ્રતિક ઉપવાસની સાથે રામધૂન બોલાવી હતી. જય સરદાર, જય સરદાર. આપણો પાટીદાર મિત્ર હાર્દિક જો 9 અથવા 10 દિવસથી ઉપવાસ પર હોય અને આપણે જો યુવાનો એના સપોર્ટમાં ના રહીએ તો આપણે પાટીદારના દીકરાના કહેવાઈએ. એ માણસ જો પોતાનો જીવની પણ ચિંતા કરતો નથી અને આટલા બધા ઉપવાસ અને આટલા બધા સંઘર્ષ કર્યા છે તો આપણે યુવાનોને એટલું નહીં કે યુવાનો ફક્ત યુવતીઓને પણ એટલા જ જોશી એનો સપોર્ટ કરવો જોઈએ, એને સમર્થન આપવું જોઈએ તો જ. અને કોઈ પણ કામ એવું નથી કે ફક્ત કોઈ એક વ્યક્તિ કરી શકે, જો આપણે એના સમર્થનમાં રહીશું તો પૂરું નહીં પણ થોડું તો આપણને ચોક્કસ મળશે. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.